અંકલેશ્વર જીઆઈડી સીમાં આવેલ પ્રીતેન હેલ્થ કેર કંપનીમાં મોડી રાત્રે અચાનક પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી, જેમાં 6 જેટલા ફાયર બ્રિગેડ દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચ જિલ્લા ઔદ્યોગિક હબ સાથે જોખમી જિલ્લા તરીકે ઓળખ કેળવા લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે, જ્યાં એક પછી એક ઇન્ડસ્ટ્રીમાં કામદારો મોતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. હજુ જંબુસરની ઘટનાનું આત્મહત્યાનું પોકળું હજી ઉકેલાયું નથી, ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં ધડાકા સાથે લાગેલ આગમાં 3 કામદારોના મોત અને 2ને ગંભીર ઇજાએ ઇન્ડસ્ટ્રીને જિલ્લાને વધુ બદનામીની ઓળખ આપી છે. વાત કંઈક એમ છે કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રીતેન હેલ્થ કેર કંપનીમાં મોડી રાત્રે રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન પ્લાન્ટમાં અચાનક ધડાકો થતા આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ આગની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરાતા 6 જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાઈટરો દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના દરમિયાન પ્લાન્ટમાં કામ કરી રહેલા 2 કામદારો ગંભીર રીતે દાઝી જતા ઘટના સાથે જ મોત નીપજ્યા હતા. જ્યારે વધુ એક કામદાર કંપનીમાં રાખેલ રહેણાંક ક્વાર્ટરમાં દાઝી જઈ ગૂંગળામણના કારણે મોતને ભેટ્યો હતો. ઘટનામાં વધુ 2 કામદારો દાઝી જતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્લાન્ટમાં બ્લાસ્ટ થવાના કારણે સમગ્ર પ્લાન્ટ ધરાશયી થઈ જતા એક મોટું નુકસાન થવા પામ્યું. જોકે સવારે સફાળી જાગેલ વહીવટી ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને અંકલેશ્વર તાલુકામાં મામલતદાર કેશ વાઘ અને નાયબ મામલતદાર સહિતનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સાથે ફક્ત ઉપરોક્ત દેખાતી કામગીરીનો દેખાવ કરતા ફક્ત ઘટના બની ત્યારે જ દેખાતી ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને માહિતી મેળવવાની શરૂઆત કરી હતી, જે અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટર પીએચ પટેલ દ્વારા મીડિયાની યોગ્ય તપાસ કરવાની બાહેધરી આપી હતી. તો આ અંગે જીઆઈડીસી પોલીસ હાલ તો જાણવા જોગ ફરિયાદ નોંધી ફેક્ટરી ઇન્સ્પેક્ટરના રિપોર્ટના આધારે કાયદાકીય ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને સાથે જો કંપની સંચાલકો સામે કાયદેસરના પગલાં ભરવાની પણ તૈયારી બતાવી છે. આજે રાત્રે અંદાજે 2:15 વાગ્યાના સુમારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રીતેન હેલ્થ કેર કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલી, જેનો ડીપીએમસી કંટ્રોલ રૂમ પર મેસેજ મળતા ડીપીએમસીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી તથા ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ કરેલ. આ ઘટનામાં 2 વ્યક્તિઓના મોત થયાનું માલુમ પડ્યું છે તથા 2-3 વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ છે, જેમને હોસ્પિટલ મોકલી આપ્યા છે. 2.5 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી ગયેલી. સાહેબ, ઘટના વિશે શું માહિતી છે અને શું? એટલે અમને જેવી ખબર પડી સવારમાં, એટલે મારા 2 અધિકારીઓ અહીંયા મોકલ્યા. હું સુરતથી અહીંયા પહોંચી ગયો. તપાસ કરતાં એવી ખબર કે રાત્રે 2 લાશ મળી હતી અને અત્યારે 1 લાશ મળી, 3 લાશ મળી છે અને 2 ગ્લોબલ હોસ્પિટલ મારા ડૉક્ટર સ્થળ પર પહોંચી ગયા છે. તપાસ કરી 2 શ્રમિકો દાજી ગયેલા છે. હજુ માલિક સાથે કોઈ કોન્ટેક્ટ થઈ શકેલ નથી, એટલે શું બનાવતા હતા કે એ બાબત અમે જાણી શકેલ નથી. અમારી ઇન્કવાયરી ચાલુ છે. રહેરાક વિસ્તાર જે છે તેમાંથી 1 લાશ મળી છે. અત્યારે જે સવારમાં લાશ મળી એ કેટલું ઓફિશિયલી હોય છે? કોઈ પણ ફેક્ટરી અંદર રહેવાનું હતું નથી. સાહેબ, એની સાથે પગલાં ભરવામાં આવશે? હા, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો ફેક્ટરી બંધ કરાવીશું, પણ હાલ તો બંધ જેવી જ છે. આજરોજ અહીંયા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રાતના 1 વાગ્યાની આસપાસ પ્રીતેન હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર બ્લાસ્ટ થયેલો અને ત્યાં કંપનીની અંદર સિક્યુરિટી ગાર્ડ સાથે 6-7 માણસો કામ કરતા હતા. તો તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી ગયેલો અને તમામ પ્રકારની કાર્યવાહી ચાલુ કરેલી. બનાવમાં હકીકત તપાસ કરતાં કુલ અંદર કામ કરતા 3 કામદારોના બ્લાસ્ટ થતાં મોત નીપજેલ છે, તેમજ 2 કામદારો દાઝી ગયેલ છે, જેઓને ભરૂચ ગ્લોબલ હોસ્પિટલ ખાતે એડમિટ કરેલા છે અને તેમની સારવાર ચાલુ છે. અત્યારે અહીં પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ નોંધવામાં આવ્યો છે અને જેની તપાસ ચાલુ છે. ઘટના અંગે ખાસ નોંધવું રહ્યું કે બ્લાસ્ટ સાથે લાગેલ આગની ઘટનામાં રાત્રિ દરમિયાન પોલીસ ખાતા સિવાય કોઈ પણ અધિકારીગણ જાહેર ના રહ્યા હતા, ત્યારે સવારે ફક્ત જરૂરી દેખાવો કરવા આવી ગયેલા અધિકારીઓમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે ઘટનામાં થયેલ 3 વ્યક્તિઓના મોત અને 2 ગંભીર રીતે દાઝેલ વ્યક્તિઓના સહારે કોણ આવે તે તો એક સવાલ છે. ત્યારે ઉત્તર ભારતીય ઈસમુના મોતને પગલે ફરી એકવાર પરિજનો મૃતદેહ લઈ કંપનીના પટાંગણમાં બેસે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. વાસુ પરમારનો રિપોર્ટ, ભરૂચ.